હેલો ફ્રેન્ડ્સ, જેનિસ કિચન માં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રતલામી સેવનું શાક, જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. તો તેના માટે એક બાઉલ મેં રતલામી સેવ લીધી છે, એક ટામેટું, બે ડુંગળી, કોથમીર, એક લીલું મરચું, લસણની પેસ્ટ, બે ચમચી મરચું, પાણી જરૂર પ્રમાણે ઉપયોગ કરશું, તેલ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, ચપટી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે દઈશું. પેનમાં આપણે 3 ચમચી તેલ લઈશું, તેલ ગરમ થવા દઈશું, હિંગ નાખી દઈશું, ડુંગળી નાખીશું, ડુંગળી થોડી લાલ થવા દઈશું. ડુંગળી કાપી દે છે, હવે લસણ ની પેસ્ટ કાપી દે. ટમેટા નાખી દઈશ. થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી ખાવા દઈશું. લીલા મરચા નાખી દઈશું. અડધી ચમચી મીઠું નાખશું, હળદર નાખી દઈશ, ધાણા જીરું નાખશું, બે ચમચી મરચું નાખશું, તમે પણ જો રતલામી સેવનું શાક બનાવતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કેવું લાગે છે. થોડુંક પાણી નાખી દઈશું, અડધો ગ્લાસ પાણી નાખી દઈશું. આ મસાલા પાકી ગયા છે, તેલ ઉપર આવી ગયું છે, આપણે રતલામી સેવ નાખી દઈશું. સેવ વધુ ઓછી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને આપણે એકદમ ડ્રાય નહીં થવા દઈએ, થોડુંક રસવાળું જ રહેવા દઈશું. ગેસ બંધ કરી દઈશું. કોથમીર નાખી દઈશું.
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું રતલામી સેવનું શાક અને આપણે શરૂ કરી દઈશું. ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું. ફ્રેન્ડ્સ આ શાક બહુ ટેસ્ટી લાગે છે, તમે પણ બનાવજો અને મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો કે આ શાક કેવું લાગે છે અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.